મિત્રો, આપણા સમય અને સંજોગોના એક્શન રિએક્શન બદલાઈ ગયા. સમગ્ર વિશ્વ કોરોનાના સકંજામાં અને આપણે જાણે બંધ પડદા પાછળ પોટલાની કઠપૂતળીઓ. હવે થોડીક છૂટછાટ મળી છે અને લોકડાઉન પણ ખુલશે, એટલે ચીંચી ચૂંચું કરતા આપણે સૌ વિચારો અને સવાલોના હાથી ઘોડા ઉપર સવાર થઈને સમજદારી અને સાવચેતીના હથિયાર ધારણ કરી આપણે જ આપણા પોતાના રાજા રાણીને સિપાઈઓ બની કોરોના સામે જંગ જીતવા તૈયાર રહેવું જ પડશે. કોરોનાને હરાવવાનું છે અને આપણે જીતવાનું છે. સમાજ અને સરકારના સહયોગ સાથે આપણો દોરી સંચાર આપણે જાતે જ કરવાનો છે. હાલમાં શું કરીએ છીએ અને લોકડાઉન પછી શું, આ અંગેના સંદેશાઓ અમને મળી રહ્યા છે. આભારની અનુભૂતિ સાથે આવો સાંભળીએ નામાંકિત મહાનુભાવોના વિચારો. મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગમાં દેશ વિદેશમાંથી પ્રતિભાવો આવી રહ્યા છે. આવો સાંભળીએ સિડની ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા મીડિયા પત્રકાર હરિતા મહેતાનો સંદેશો. કેમ છો? હું હરિતા, સિડની ઓસ્ટ્રેલિયાથી. લોકડાઉનનો સમય, એમ કહીએ કે એક ત્રાસદી અચાનકથી આવી અને આપણને બધાને બંધક બનાવી ગઈ. ક્યારેક એમ થાય કે આ લોકડાઉન શું કામ, બધું બંધ, કેટલી બધી અનિશ્ચિતતાઓ સાથે. કંટાળી જવાય. રોજની રૂટીન લાઈફમાં સેટ થઈ ગયા હોઈએ ને, એમાં ઓચિંતાનો બ્રેક પડી જાય એટલે કંટાળી જવાય. ક્યારેક એમ થાય કે ઘણી બધી નવી આદતો પાડવી પડે, ટેવાવું પડે, ટેવાઈ જવાય. પણ આજે હું તમારી સાથે જે વાત કરું છું એ કે સિડનીમાં ભલે સંપૂર્ણ લોકડાઉન નથી, એસેન્શિયલ સર્વિસીસ બંધ છે, પણ એના સિવાય બધું જ ચાલુ છે. વર્ક ફ્રોમ હોમને સરકાર આવકારી રહી છે, એટલે હું હમણાં વર્ક ફ્રોમ હોમ કરું છું. મીડિયા પર્સન છું એટલે આમ તો બહુ જ બહારે રહેવાનું કામ હોય, પણ આજકાલ ઘરમાં જ પોતાને સીમિત કરી છે. ઘરમાં રહેવાની વાત આવી આટલી બધી વખત, ત્યારે ઘણા બધા વિચાર આવે. શરૂઆતમાં એક્સાઇટમેન્ટ થયું, પછી થોડો કંટાળો આવ્યો, પછી પોતાના જૂના શોખને એક વખત ફરીથી જોવાની ઈચ્છા થઈ. શોખ, ઘણી બધી વસ્તુઓ આપણે જે નથી કરી શકતા રોજબરોજના જીવનમાં, એ કદાચ આ ટાઈમમાં બહુ સરસ રીતે કરી શકીએ. ક્યારે વિચાર્યું છે કે મન ખોલીને ખુલ્લા દિલથી ડાન્સ કરો પોતાના માટે? ગાવાનો શોખ છે તો ગાવાના વિડીયોઝ બનાવ્યા, અથવા પોતાના બાળકને ગાવાનું શીખવાડ્યું. જૂની નાનપણની કવિતાઓ યાદ કરી છે? હું તો હમણાં મારા 3 વર્ષના દીકરાને શીખવાડું છું રીંછ એકલું ફરવા ચાલ્યું, અને જ્યારે એ ગાય છે ત્યારે તો શું મજા આવે છે. આ બધાની સાથે સાથે જો તમને થોડો ઘણો ગાર્ડનિંગનો શોખ હોય તો સરસ મજાના છોડવાઓની સાથે વાતો કરતા કરતા હસતા રમતા પોતાની જિંદગી શેર કરી શકાય. પણ સૌથી પોઝિટિવ વસ્તુ, સૌથી બેસ્ટ પાર્ટ મને આ લોકડાઉનનો જે લાગ્યો છે એ છે કે એણે મને પોતાને ફરીથી મળવાનો ચાન્સ આપ્યો. કેમ, પોતાને મળવાનું ભૂલાઈ ગયું હતું ને? રોજ સવારે ઉઠો, ઓફિસ જાઓ, પાછા આવો, રસોઈ, ઘરનું કામ, છોકરાઓ, સૂઈ જાઓ, સવારની દોડાદોડી, તૈયારી, ક્યાંક પોતાની જાતને ભૂલી ગયા હતા ને? હું એ ભૂલી ગઈ હતી. આ લોકડાઉને મને તાકાત આપી કે હું પોતાની જાતને, હું પોતાને ફરીથી એકવાર મળું. એ પ્રશ્નો હું પોતાને ફરીથી પૂછું જે મને ઓળખાવે. જેમ કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે મોસ્ટલી ટેકન એઝ અ ગ્રાન્ટેડ લઈ લઈએ, પણ જે જીવનમાં બહુ મહત્વની છે, કદાચ એના માટે આપણે પ્રિવિલેજ છીએ. એવી કોણ વ્યક્તિ છે કે ઘણાય ગુણ દોષ હોવા છતાં આપણે એને ભૂલી નથી શકતા, એને ચાહીએ છીએ, એનાથી અણગમો નથી થતો? જીવનના એવા કયા નિર્ણયો છે કે જે સતત યાદ દેવડાવે છે કે આપણે હંમેશા સંઘર્ષની સાથે આગળ વધ્યા છીએ? એ અનુભવોને યાદ કરી અને અનુભવોમાંથી જે શીખ્યા હોઈએ એ પાઠને યાદ કરવો. ભૂલે જે કર્યા હતા નિર્ણયો, ભૂલથી થઈ ગયા હતા, ખોટા નિર્ણયો થઈ ગયા હતા,
એ અનુભવને ભૂલી જઈ અને એ અનુભવને ટ્રસ્ટ કરી અને આગળ કેમ વધ્યા એ યાદ કરવાનો, એ યાદ કરવાનો કે કેવી રીતે આપણે જીવનમાં સતત ચેમ્પિયન છીએ એ ક્ષણનો. અને આ પણ કરશીએ, જ્યારે કરીએ છીએ ત્યારે મનમાં એક બહુ જ સરસ મજાની પોઝિટિવિટી આવે છે, કંઈક નવા વિચાર ઓટોમેટિકલી આવે છે. બાળકની સાથે પોઝિટિવ કામ કરવું હોય તો કેટલી બધી વસ્તુઓ છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, ગીતો ગાઓ, ડાન્સ કરો, જે મેં આગળ તમને ઓલરેડી કહી દીધું. જો આ બધી જ વસ્તુઓ તમને કંટાળાજનક લાગતી હોય, તમને ન ગમતું હોય, તમને એમ થતું હોય કે હું કાઇન્ડ ઓફ લેક્ચર આપું છું, તો એક બેસ્ટ વસ્તુ કહું, આજે કોરોનાનું આખો જે લોકડાઉન છે, જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે, એના અનુભવો લખીએ. કારણ કે આવનારી પેઢી જેમણે આ પ્રકારની પરિસ્થિતિ નહીં જોઈ હોય, અને ભગવાન કરે કે એવી પરિસ્થિતિ ક્યારેય ના જોઈ, પરંતુ એમના માટે આ બધી વસ્તુઓનું દસ્તાવેજીકરણ, આ બધી વસ્તુઓની રોજની શીખ, શું કર્યું, કેવું કર્યું, કેવો માહોલ, કેવા લોકો, રાજકારણ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે, પડોશીએ શું કર્યું, તમે શું કર્યું, આ રોજબરોજની નાની નાની બાબતો પણ જો લખીએ, એનું એક નાનકડું અનઓફિશિયલ અનઓર્ગનાઇઝડ વેમાં લખાણ કરીએ, જર્નલિંગ કરીએ, રોજનીશી કરીએ, તો પણ કંઈક નવું કર્યું, કંઈક સરસ આપ્યું એવી લાગણી ચોક્કસ પેદા થશે. તમે શેનાથી પોઝિટિવ ફીલ કરો છો મને ચોક્કસથી કહેજો. અને તમને જો નવા નવા આઈડિયાઝ અને નવી નવી ટિપ્સ જોઈતી હોય તો ફેસબુક પર હું દર 3 દિવસે નવી નવી ચેલેન્જીસની વાત કરું છું, લેખ લખું છું, તો મને ફોલો કરી શકો છો www.facebook.com/imharita. મિત્રો, આપણી સમજદારી, સ્વાસ્થ્યના નિયમોની તકેદારી અને સરકાર તેમજ સેવારક્ષક દળોની સૂચનાઓનું પાલન કોરોના સામેના સંઘર્ષમાં સફળતા ચોક્કસ અપાવશે. પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક આપની સાથે છે.